तो કુતિયાણાના ખેડૂતોને પાણી મળે તે માટે ધારાસભ્ય દ્વારા 4 લાખ જેટલી રકમ ભરવામાં આવી છે. ગીર પંથકના 23 જેટલા ગામને સિંચાઈનું પાણી મળે તે માટે ધારાસભ્ય કાંધલ જાડેજા વારે આવ્યા. આ મામલે ભાદર ડેમના અધિકારીઓ અને ધારાસભ્ય દ્વારા નદીમાં પાણી છોડવાની માંગ કરાઈ હતી, ત્યારે હવે 1 MCFTના 250 રૂપિયા લેખે ધારાસભ્ય કાંધલ જાડેજાએ 4,10,000 રૂપિયા ભરતા આજે ડેમમાંથી પાણી છોડાયું છે. ભાદર ડેમમાંથી 200 MCFT પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કુતિયાણા ઉપલેટા સહિતના 15,000થી વધુ ખેડૂતને ફાયદો થશે. સિંચાઈનું પાણી મળતા ખેડૂતો રવિ પાક અને ઉનાળુ પાક લઈ શકશે. અને રાણાવાવ વિસ્તારના ખેડૂતોની નદીમાં પાણી છોડવાની રજૂઆત અન્વયે સરકારશ્રી દ્વારા નદીમાં પાણી છોડવા માટે 200 MCFT પાણી છોડવા માટેની મંજૂરી આપેલ છે, જેના રૂપિયા 1 MCFTના 250 લેખે તેમનું ભાદર 2 ડેમમાંથી પાણી છોડવા માટેની જે પ્રક્રિયા હતી એ બધી પૂરી કરી છે અને 4,20,000 રૂપિયા ભરેલા છે. અને મારા વિસ્તારમાંથી જે મારો મત વિસ્તાર છે કુતિયાણા રાણાવાવ, એમાંથી 23 ગામના જે લાભ મળશે ખેડૂત છે, અને આશરે 15,000 ખેડૂત છે એમને લાભ મળશે. આના સિવાયના ઉપલેટા મત વિસ્તાર જે છે ત્યાંના ખેડૂતને લાભ મળશે. માણાવદરના ખેડૂત જે છે, માણાવદર મત વિસ્તાર છે ઝવરભાઈનું, ત્યાં લાભ મળશે. અને જે અમારે ત્યાં આવતા આવતા પાણી લગભગ એમ માનો કે 18 ચેકડેમ આવે છે ઉપલેટા ધોરાજીમાં મત વિસ્તારમાં, એ 18 ચેકડેમ પૂરા પાણીના ભરા છે ને ઓવરફ્લો થશે, એ પછી અમારા જે વિસ્તાર છે મારો મારા ખેડૂત ભાઈઓ છે એમને સિંચાઈનો લાભ મળશે. શ્રી કાંધલભાઈ જાડેજા હર હંમેશા ખેડૂને હારે અને રાતે 12 વાગે પણ ખેડૂને હારે મદદમાં આવે છે. અને આજે સિંચાઈનું પાણી પોતાના પર્સનલ પૈસા ભરી અને ખેડૂ માટે થઈ અને એને પૈસા ભરી અને 4 ડેમની અંદરથી પાણી છોડાવેલ છે. તો આવા લોકલાડીલા ધારાસભ્ય જે અમારા કાંધલભાઈ છે એવા તમામ ધારાસભ્યોને આવી નોંધ લેવી જોઈએ. અમારા વિસ્તારમાં સિંચાઈના પાણીની જરૂરિયાત હોય તે અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ 4,10,000 રૂપિયા પોતાના ભર્યા છે અને અન્ય ગામડાના ખેડૂતો પસવારી, થેપડા, રોઘડા, માંડવા એમ વિશેક ગામના આગેવાનો, સરપંચો અને સામાજિક આગેવાનો બધા હાજર છે, એ બદલ અમે કાંધલભાઈ જાડેજાનો, ધારાસભ્યનો અને વચ્છીમામાનો આભાર માનીએ છીએ.